मॉर्निंग स्टूडेंट्स, धोरण पांच विषय पर्यावरण पर्यावरण विषय की अंदर आप चौथो पाठ चले केरीओ बारे मास बराबर ने। आ पाठ की अंदर आप घणु बधु आगळ सीखी गया कि खोराक तमारो वांसी हो तो तमने केवी रीते खबर पड़ी जाए छे, बगड़ेलो खोराक के वांसी खोराक के फूगवाड़ो खोराक अपने शा माटे न खावो जोईए बराबर। आगळ में तमे ज्यारे वीडियो में शीखवाड़ी हो तो त्यारे मैं तमने कीधुं कि तमारे एक प्रेक्टिकल करवानो हतो कि तमारा घरे रोटली के ब्रेड के कंईक हो ते तमारे सो एक डब्बी में मूकवानी ने एना पर तमारे फूग जोवानी छे कि केटला दिवसनी अंदर एना पर फूग आवे छे अने केवी रीते बगड़े छे बराबर। अने बगड़ेलो खोराक शा माटे आपणे न खावो जोईए, एनाथी आपणने शुं तकलीफ थाय छे बराबर। तो त्यार पछीनुं आगळनुं शीखवानी शरूआत आपणे करी दईए। छेल्ले विद्यार्थी मित्रों, आपणे जोईतुं कि ખોરાક કેવી રીતે બગડે છે એના માટેનો એક પ્રયોગ હતો કે એક બ્રેડ લેવાની હતી તમારે બરાબર। એ બ્રેડને થોડુંક પાણીથી સાધારણ પાણીથી ભીનું કરીને એક ડબ્બામાં મૂકી રાખવાની હતી બરાબર। અને પછી તમારે એક ચાર્ટ પેપર બનાવવાનું હતું જેમાં આ રીતે તમારે એક ચાર્ટ પેપર બનાવવાનું હતું કે જેમાં દિવસ પછી બ્રેડ અથવા તો રોટલીના થયેલો બદલાવ તમને અડીને સૂંઘીને બિલોરિકાતની મદદથી જોઈ અને રંગ પરથી બરાબર કે જુદા જુદા તમારે ઓબ્ઝર્વેશન કરવાના હતા। પણ તમારી ઘરે જો કદાચ બિલોરિકાત તો હોઈ શકે બરાબર, પણ કદાચ કોઈકની ઘરે ના હોય પણ તમે અડકીને કે સૂંઘીને તમે કરી શકો છો બરાબર। તો તમે અહીંયા પહેલા દિવસે આપણે જોયું તો જ્યારે પહેલા દિવસે તમે એને અડીને જોયું તો ભીનો લાગતો હતો અને સૂંઘ્યો હશે તો કદાચ હળવી ગંધ પણ આવતી હશે અને બિલોરિકાતમાં તમે જોયું હશે તો સામાન્ય અને એના રંગમાં પણ કોઈ ફરક પડ્યો હોતો નથી। બીજું છે કે બીજા દિવસે તમે જોયું તો પણ એ ભીનો હતો અને એની સ્મેલ કેવી આવતી હતી, વધારે ગંદી આવતી હતી બરાબર। અને એ કેવું લાગતું હતું, બિલોરિકાથી તમે દેખો તો વેલ્વેટના કાપડ પર કેવા રુસ્કા હોય છે તમારા ઉપર, તો એવા રુસ્કા તમને એના ઉપર જોવા મળે છે અને કદાચ સફેદ એવા સફેદ કે લીલા જેવા તમને રંગ પણ જોવા મળતા હોય છે બીજા દિવસે। ત્રીજા દિવસે પણ એ સર અડીને તમે જોયો તો ભીનો પોચો જ લાગે છે બરાબર અને એનામાંથી ગંધ પણ વધારે આવે છે। જેમ જેમ દિવસ વધશે એમ એમ શું થતું જશે, એનામાંથી ગંધ કેવી આવતી હશે, ખરાબ ગંધ આવતી જાય છે બરાબર। અને જે તમે બિલોરિકાતની મદદથી જોશો તો એનામાં સફેદ કે પેલા જે વેલ્વેટ જેવા કાપડનું મેં તમને આગળ કીધું એ પ્રમાણે એનામાં વધારે તાતણા જેવું તમને જોવાશે અને રંગ તો તમને એવો જ દેખાશે, સફેદ લીલો જેવો રંગ તમારે એનામાં શું કે વધારે જુદી જુદી જગ્યા પર તમને સફેદ લીલો રંગ જોવા મળતો હશે। ચોથા દિવસે પણ એ જ પરિસ્થિતિ થાય છે, ગંધ વધારે આવે છે બરાબર અને આખું સફેદ લીલું પડ જેવું એના ઉપર એક પડ જેવું જેમ અહીંયા બ્રેડ પર તમને આપેલું છે ને આખું એક લીલું જે એવું તમને ટૂંક થોડાક દિવસમાં જોવા મળશે। એવું તમે છઠ્ઠા દિવસ સુધી ટ્રાય કરશો તો છઠ્ઠા દિવસની અંદર તમે એને અડશો, તમને અડવાનું પણ મન નહીં થાય વિદ્યાર્થી મિત્રો, એટલું ખરાબ તમારી બ્રેડ થઈ ગઈ હશે, એના પર લીલા કાળા ડાઘા પણ થઈ ગયા હશે બરાબર। એટલે કે આ રીતે તમે જોયું હશે, તમે જાતે ઘરે પ્રયોગ કર્યો હશે તો આ પ્રમાણે તમને જોવા મળ્યું હશે। આગળ છે કે આ બદલાવ માટેના કારણો શોધી કાઢો, બ્રેડ પર ફૂગ ક્યાંથી આવી, તો ક્યાંથી આવે છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે તમે બ્રેડને પલાળો છો અથવા તો પલાળ્યા વગર પણ મૂકી રાખો તો શું થઈ જાય છે, સડી જાય છે। વાતાવરણમાં સૂક્ષ્મજીવો હોય છે જે માઇક્રોસ્કોપ વડે જોઈ શકાય છે, ભેજ ગરમી મળે તો તે શું થાય છે, બગડે છે બરાબર। કારણ કે વાતાવરણની અંદર અમુક એવા જીવજંતુઓ છે જેને સૂક્ષ્મજીવો કહેવામાં આવે છે, એ સૂક્ષ્મજીવો તમને આંખ નરી આંખે કે બિલોરિકાતથી જોવા નહીં મળે, એને જોવા માટે તમારે માઇક્રોસ્કોપ એટલે કે જેને ગુજરાતીમાં કહેવાય છે સૂક્ષ્મદર્શક યંત્ર, એનો તમારે ઉપયોગ કરવો પડે છે। એ સૂક્ષ્મદર્શક યંત્રથી તમે જોશો તો જે તમારે આ લીલું પડ અથવા તો સફેદ ડાઘા જે તમને જોવા મળે છે એનામાં ઝીણા ઝીણા તમને જીવડા જોવા મળતા હોય છે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી બરાબર, અને એ આપણો ખોરાક શું કરે છે, બગાડે છે। આગળ છે કે જુદા જુદા પ્રકારના ખોરાક અલગ અલગ કારણોથી બગડે છે, કોઈ ખોરાક જલ્દી બગડે છે જ્યારે અમુક ખોરાક લાંબા સમય સુધી રહે છે, એવી ઋતુઓ અને પરિસ્થિતિની યાદી બનાવો જેમાં ખોરાક જલ્દી બગડે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ તો તમે જાતે કરી શકો છો કે જુદા જુદા પ્રકારનો ખોરાક અલગ અલગ કારણોથી બગડે છે, એ કોઈક ખોરાક એવો થાય છે કે તમે એમનામાં પાણી પણ ના પડે કે એમને મૂકી રાખો બંધ ડબ્બામાં, એને કોઈક વખત ખોલો પણ ના તો પણ એનામાં શું થાય છે, બગડી જતા હોય છે, જીવજંતુઓ પડી જતા હોય છે, એનામાં ભેજ લાગે, ખાલી ઠંડી હવા ચોમાસાની અંદર ઠંડી હવા પણ એની અંદર દાખલ થઈ જાય તો પણ શું થતી હોય છે, ખોરાક બગડી જાય છે, પાણી પડે તો પણ ખોરાક બગડી જાય છે, ખાસ કરીને ઉનાળો અને ચોમાસામાં જલ્દી બગડે છે। કારણ કે ઉનાળામાં કેવું હોય છે ખોરાક, ઉનાળામાં વાતાવરણ કેવું હોય છે, ગરમ વાતાવરણ હોય છે અને ગરમીમાં ખોરાક જલ્દી બગડે છે અને ચોમાસામાં શું થાય છે, ખોરાક ભીનો થઈ જાય છે એટલા માટે બગડી જાય છે।
બીજું કે તમે ખોરાક ખુલ્લો રાખો તો પણ ખોરાક બગડે છે. તમે ગમે તે જગ્યા પર ખોરાક મૂકો, ઘરમાં કોઈક જગ્યાએ રસોડામાં મૂકો કે પછી ફ્રીજમાં મૂકો, હંમેશા ખોરાક ઢાંકીને રાખવો જોઈએ. બીજું છે કે શાકભાજી છે કે પછી ગરમ જગ્યાએ મૂકવાથી તે બગડતું નથી, બરાબર. અને હા, શાકભાજી જેવી વસ્તુઓ છે એવી તમે એવું તમે ગરમીમાં વાતાવરણમાં ખુલ્લું થેલીની અંદર પેક કરીને મૂકો તો એ તમારું શું થઈ જશે, બગડી જશે, બરાબર. તો આવી વસ્તુઓ તમે ઠંડકવાળા વાતાવરણમાં મૂકો તો એ બગડતું નથી. એટલે જ કહેવાય છે કે શિયાળાની અંદર ખોરાક જલ્દી બગડી જતો નથી. આગળ છે કે ઉનાળાની મિજબાની, કેરીના પાપડ. હમણાં દરેક જણાએ ખાધા જ હશે ઉનાળાની અંદર કેરીના પાપડ, બરાબર. એટલે શું કે એ તમે ખાધું હશે, પણ એ પહેલાં અહીં એક આપેલું છે કે નીચેના કેટલાક ખોરાકના ઉદાહરણો આપેલા છે તેને થોડી સાદી પદ્ધતિ આપી છે જેનાથી તે ખોરાક એક બે દિવસ સારો રહી શકે છે. તો તેને સાચા જોડકાથી આપણે જોડવાના છે. જેમ કે દૂધ, દૂધ છે તો દૂધને આપણે વ્યવસ્થિત ઉકાળીશું તો આપણું દૂધ બગડે નહીં. એની પદ્ધતિ છે અહીંયા કે દૂધને તમે સારી રીતે ઉકાળશો તો તમારું દૂધ બગડવાનું નથી. બીજું છે કે ભાત. તો ભાત તમે વાટકામાં મૂકો અને તે વાટકો પાણી ભરેલા વાસણમાં રાખો. પાણી ભરેલા વાસણમાં એટલા માટે મૂકવાનું કહે છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે પાણી કેવું હોય છે, ઠંડુ હોય છે, એટલા માટે તમે પાણી ભરેલા વાસણમાં મૂકી રાખો તો તમારા ભાત બગડતા નથી. જેના ઘરે ફ્રીજ નથી હોતી, અત્યારે તો ફ્રીજની વ્યવસ્થા આવી છે એટલે આવું કોઈ કરતું નથી, પણ જેના ઘરે ફ્રીજની વ્યવસ્થા ના હોય તો એ લોકો આવી રીતે કરી શકે છે. પછી કે લીલા ધાણા. તો લીલા ધાણા ભીના સોળા કાપડમાં વીંટાળીને રાખો તો એ શું છે કે લાંબા સમય સુધી તાજા રહેતા હોય છે. બીજી છે ડુંગળી કે લસણ. તેને સૂકી અને ખુલ્લી જગ્યામાં રાખવામાં આવે છે, એને કોઈ થેલીમાં પેક કરીને મૂકી રાખવામાં આવતું નથી. આગળ છે કે ઉનાળાની મિજબાની, એટલે કે કેરીના પાપડ. આપણને ખબર છે કેરીના પાપડ, કેરીના રસ ઉનાળાની અંદર આ બધી વસ્તુઓ આપણને વધારે મળે છે અને લોકોને ભાવે પણ છે, બરાબર. કેટલાકને કેરીનો રસ ભાવતો હોય તો કેટલાકને કેરી કાપીને ખાવાની ભાવતી હોય છે જુદી જુદી રીતે. અહીં આપ્યું છે એક જેમાં અલ્પેશ અને મહેન્દ્ર ગુજરાતના જૂનાગઢમાં રહે છે. બંને ભાઈઓ ઉનાળાની રજાઓ આંબાવાડીઓમાં જ્યારે આંબા કેરીઓથી લચલચેલા હોય ત્યાં વિતાવતા હતા. તેઓએ કાચી કેરીઓ મીઠા અને મરચા સાથે પણ ખાવી ગમતી હતી. ઘરે તેમની માતા કાચી કેરી કંઈક અલગ પ્રકારથી રાંધતી હતી. તે ઘણા પ્રકારના કેરીના અથાણાં પણ બનાવતી. અથાણાં કેરીની બીજી ઋતુ આવે ત્યાં સુધી સારા રહેતા હતા. એક સાંજે જ્યારે જમતા હતા ત્યારે મહેન્દ્રે પૂછ્યું, માં આપણી પાસે કેટલી બધી કેરીઓ છે, થોડી કેરીના પાપડ તો બનાવો. તો તેમના પિતાએ કહ્યું, કેરીના પાપડ બનાવવામાં 4 અઠવાડિયાની સખત મહેનતની જરૂર પડે છે. જો તમે બંને 4 અઠવાડિયા સુધી દરરોજ અમને મદદ કરવાનું વચન આપો તો આપણે ભેગા મળીને કેરીના પાપડ બનાવી દઈ શકીએ. બંને ભાઈઓ મદદ કરવા માટે તરત જ માની ગયા. બીજા દિવસે બંને ભાઈ પિતા સાથે બજારમાં ગયા. તેઓ તાડના ઝાડના પાંદડામાંથી વણેલી ચટાઈ, નીલગીરીના ઝાડના થાંભલા, નાળિયેરની છાલમાંથી બનેલી દોરીઓ, થોડાક ગોળ અને ખાંડ ખરીદી લાવ્યા. વિદ્યાર્થી મિત્રો, તમે લોકો ખાઓ છો રસના પાપડ, તો રસના પાપડ કેવી રીતે બને છે એ અહીંયા બતાવેલું છે કે પેલા જે છોકરાઓ હતા તો એ લોકોને રસના પાપડ ખવાતા. હવે રસના પાપડ બનાવવા માટે તેના પપ્પા કે આપણે ઘણી બધી મહેનતની જરૂર પડે છે, બરાબર. તો એના માટે શું કરવાનું, તો એના પપ્પા કે આપણે આટલી બધી વસ્તુઓ બજારમાંથી લાવવી પડશે અને તમારે અમને મદદ કરવી પડશે. તો છોકરાઓ તૈયાર થઈ ગયા અને જો એમના પપ્પા સાથે કેવી રીતે મસ્તી કરતા જાય છે અને રસના પાપડ બનાવે છે. જુઓ છો ને કે અહીંયા ઝાડ ઉપર ઉછળકૂદ કરે છે અને લાકડા લાવે છે અને સાદરી લાવે છે અને રસ કેરીનો રસ કાઢે છે. એની મમ્મી સાથે બેસીને રસના પાપડ પીણી સાદરી ઉપર સૂકવે છે. એટલા માટે સાદરી ઉપર સૂકવે છે કે શું કે જે ચટાઈ હોય પાંદરાથી સિવેલી જે ચટાઈ એમાં નીચેથી પણ હવા જાય અને ઉપરથી પણ, એટલે જલ્દી સુકાઈ જાય અને પછી એ લોકો શું કરે છે આવી રીતે ખાય છે, બરાબર. તો અહીંયા તમને લખ્યું છે આગળ કે શું કરે છે, તો માએ પરસાળમાં તડકાવાળી જગ્યા શોધી. પરસાળ એટલે શું કે ખુલ્લી જગ્યા. ગામડાઓની અંદર શું હોય છે કે ઘરની બહાર ખુલ્લી જગ્યા હોય છે જેને આપણે અગાસી કહેતા હોઈએ છીએ, બરાબર. તો એ પરસાળ કહેવાય છે ને કે જ્યાં તડકો આવતો હોય તો એવી તડકાવાળી જગ્યા શોધી. બંને ભાઈઓએ થાંભલાની મદદથી ઊંચો માચડો બનાવ્યો. તેઓએ તે ચટાઈ માચડા પર ફેલાવી બાંધી દીધી. જો આ રીતે આવી રીતે ઊંચો થોડોક શું લાકડીઓ બે ગોઠવી અને આવી રીતે ઊંચો માચડો બનાવી દીધો, બરાબર. બીજા દિવસે પિતાએ સરસ પાકેલી કેરીઓ પસંદ કરી. તેમણે એ કેરીનો માવો કાઢી, માવો એટલે કે એનો રસ કાઢે છે, બરાબર. માવો કાઢી તે એક મોટા વાસણમાં લીધો. પછી તેમણે કેરીના માવામાંથી રેસા જુદા કરવા માટે તેને પાતળા બારીક સૂત્રા કાપડની મદદથી ગાળ્યો. પછી અલ્પેશે ગોળને તેમાં ગાંઠ કે ગઠ્ઠા ન રહી જાય ત્યાં સુધી વાટ્યો.
તેઓએ ગોળ અને ખાંડ એક સરખા પ્રમાણમાં માવામાં ભેગા કર્યા. શું કરે છે કે એની જે મમ્મી હોય છે તે શું કરે છે, તાપ જેવી જગ્યા શોધે છે અને પછી પેલા બે છોકરા હોય તો ઊંચડો ઊંચો માછડો બાંધે છે. એના પપ્પા શું કરે છે, કેરીનો રસ કાઢે છે અને રસ પછી શું કરે છે, સૂત્રો કાપડમાં ગાળે છે જેથી કોઈ રેસા એનામાં આવે નહીં. અને આ બાજુ અલ્પેશ શું કરે છે કે જે ગોળ હોય છે એ ગોળને શું કરે છે, એકદમ ઝીણો ઝીણો વાટી નાખે છે, બરાબર. અને પછી ગોળ અને ખાંડ એક સરખા પ્રકારમાં એ લોકો શું કરે છે, ભેગા કરી દે છે. ત્યાર પછી આગળ શું કરે છે, તો શું કરે છે કે મહેન્દ્રએ ગોળ અને ખાંડ મોટા ચમચાથી હલાવીને ભેગા કર્યા. માએ પછી તે માવો ચટાઈ ઉપર પાતળું થર કરીને પાથર્યો. પાતળું થર સૂર્યપ્રકાશમાં સુકાવવા માટે મૂકવામાં આવ્યું. સાંજે તેઓએ ચટાઈ ઉપર ધૂળ ના પડે તે માટે સાડી ઢાંકી. બીજા દિવસે તેમણે ફરી થોડો કેરીનો માવો લીધો. માવામાં તેમણે ગોળ અને ખાંડ ઉમર્યા. પછી તેમણે તે માવો આગલા દિવસના થર પર પાથર્યો. બંને ભાઈઓએ આ કામ આપવામાં આવ્યું. બંનેએ સાથે મળીને ઘણા થર એકની ઉપર એક પાથર્યા. આગળના ચાર અઠવાડિયા વરસાદ ન પડે એવી તેઓ આશા રાખતા હતા. ચાર અઠવાડિયા સુધીમાં તો તેમણે થર ઉપર થર પાથર્યા અને જ્યાં સુધી તે થર 4 સેન્ટીમીટર જાડું ન થયું અને સોનેરી કેક જેવું લાગવા લાગ્યું, થોડાક દિવસ પછી માએ કહ્યું, કેરીના પાપડ તૈયાર છે, આપણે તેને કાઢીને કાલે ટુકડાઓમાં કાપીશું. બીજા દિવસે ચટાઈ માછલા પરથી નીચે લાવવામાં આવી. કેરીના પાપડના નાના ટુકડા કર્યા. બંને ભાઈઓએ તે ચાખ્યા. તે સ્વાદિષ્ટ હતા. મહેન્દ્રએ કહ્યું, વાહ કેટલું સ્વાદિષ્ટ, આપણે પણ આ બનાવવામાં મદદ કરી હતી. શું થયું વિદ્યાર્થી મિત્રો, કે બંને ભાઈઓએ શું કર્યું કે આવી રીતે કેરીના રસના પાપડ બનાવ્યા. હવે તમને ખબર હશે કે તમે ઘરે રસના પાપડ ખાઓ છો તો તમને તો શું બજારમાંથી તૈયાર મળી જાય છે, પણ એના માટે શું કરે છે, મહેનત કરે છે. પણ હવે આ રીતનું કરતા નથી. હવે તો શું કે તૈયાર મશીન આવી ગયા છે, એટલે મશીનની અંદરથી જે લોકો રસના પાપડ બનાવતા હોય છે. આગળ છે કે કેરીના માવામાં ગોળ અને ખાંડ ભેળવી તેને તડકામાં શા માટે સુકાવવામાં આવ્યો. તો આપણને ખબર છે કે ગોળ અને ખાંડ એ શું કામ કરે છે, એક જાતનું પ્રિઝર્વેટિવનું કામ કરે છે. પ્રિઝર્વેટિવ એટલે શું, કે ખોરાકને લાંબા સમય સુધી બગડવા દેતો નથી, એટલા માટે. અને એનામાં એને તડકામાં એટલા માટે સુકાવવામાં આવે છે કે એનામાં કોઈ જાતના બેક્ટેરિયા કે સૂક્ષ્મજીવો ઉત્પન્ન થતા નથી અને પાણી શું હોય છે, સુકાઈ જાય, એટલા માટે એને તડકામાં આપણે સુકાવીએ છીએ. પણ જો તમે લાંબા સમય સુધી રાખો તો એ બગડી જાય છે. બીજું છે કે પિતાએ કેરીના પાપડ બનાવવા સૌથી પહેલાં પાકી કેરીઓ કેમ પસંદ કરી, કારણ કે પાકી કેરીમાંથી વધુ રસ નીકળે એટલા માટે. બંને ભાઈઓએ કેરીના પાપડ કેવી રીતે બનાવ્યા તેના માટે તેમણે શું કર્યું તે મુદ્દાસર લખો. તો એ વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં જ શીખી ગયા તે બંને ભાઈઓએ કેવી રીતે રસના પાપડ બનાવ્યા છે, બરાબર. તો એ તમને હમણાં જ શીખવાડ્યું છે મેં. આગળ છે કે તમારા ઘરમાં કઈ વસ્તુઓ કાચી અને પાકી કેરીમાંથી બનાવાય છે તે પણ તમને ખબર છે કે કાચી કેરીમાંથી આપણે અથાણું છે, ચટણી છે, શાક છે, છુંદો છે, બરાબર, પછી બાફલો છે, આ બધી વસ્તુ આપણે કાચી કેરીમાંથી બનાવીએ. પાકી કેરીમાંથી શું બનાવીએ છીએ, પાકી કેરીમાંથી રસ છે, કેરીના પાપડ છે, જામ છે, જ્યુસ છે, આ બધી વસ્તુ આપણે પાકી કેરીમાંથી બનાવતા હોઈએ છીએ. આગળ છે કે તમે જાણતા હોય તેવા જુદા જુદા પ્રકારના અથાણાની યાદી બનાવો અને તમારા મિત્ર સાથે એપ્લે કરો. અત્યારે તમારી મમ્મી અથાણા બનાવ્યા હશે, કેરીનો બનાવ્યો હશે, ગુંદાનું બનાવ્યું હશે, છુંદો બનાવ્યો હશે, બરાબર. જુદી જુદી જાતના ઘણા બધા અથાણા બનતા હોય છે. આગળ જતી શોધી કાઢો અને ચર્ચા કરો કે શું તમારા ઘરમાં કોઈ પ્રકારના અથાણા બને છે, કયા પ્રકારનું અથાણું બને છે, કોણ બનાવે છે, તેઓ કોની પાસેથી તે બનાવતા શીખ્યા. તો આપણને ખબર છે કે ઘણી બધી જાતના આવે તો જુદા જુદા પ્રકારના અથાણા બને છે, બરાબર. કયા કયા પ્રકારના, તો હમણાં જ તમને કીધું કે ગોળ કેરીનું મીઠું અથાણું બનતું હોય છે, ખાટું અથાણું બનતું હોય છે, હવે તો લસણનું પણ અથાણું બનાવે છે, શાકભાજીના પણ અથાણા બનાવતા હોય છે. એટલે કે આ રીતે જુદા જુદા, અને એ અથાણા કોની પાસેથી બનાવતા શીખતા હોય, તો મમ્મી હોય તો એમના સાસુ પાસેથી શીખ્યા હોય કે એમની મમ્મી પાસેથી શીખ્યા હોય કે અડોશ પડોશમાંથી કોઈની પાસેથી એ શીખી ગયા હોય છે. આગળ છે કે કોઈપણ એક પ્રકારનું અથાણું બનાવવા માટે જરૂરી સામગ્રી કઈ છે અને કેવી રીતે બનાવવામાં આવે છે તે વિગતે લખો. તો વિદ્યાર્થી મિત્રો, જુદા જુદા અથાણા બનાવવા જુદી જુદી વસ્તુની જરૂર પડે છે. જો કેરીનું અથાણું આપણે બનાવતા હોય તેના માટે કેરી જોઈએ છે. જો ગળ્યું અથાણું બનાવવાનું હોય, કેરીનું ગળ્યું અથાણું બનાવવા, તેના માટે ખાંડ પણ જોઈએ, ગોળ પણ જોઈએ, બરાબર, એનામાં અડદર પણ જોઈએ, મીઠું પણ જોઈએ. આ દરેકે દરેક વસ્તુઓની આપણને જરૂર પડે છે. તમારા ઘરમાં આ વસ્તુઓ કેવી રીતે બને છે, જેમ કે પાપડ છે, ચટણી છે, વડીઓ છે, સોસ, કાતરી, વેફર, તો આ બધું તમે તમારા મમ્મીને પૂછી શકો છો કે તમારે આ બધી વસ્તુઓ બનાવવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે છે. આગળ છે છેલ્લું,
કે ગાંધીધામથી વાપી ટ્રેનથી જતા બે દિવસની મુસાફરી છે. જો તમારે એ મુસાફરી પર જવાનું થાય તો તમે કઈ વાનગીઓ સાથે લઈ જઈ શકો છો? તમે એને પેક કેવી રીતે કરશો? બધા જ પેક કરેલા ખોરાકની કાળા પટ્ટિયા ઉપર યાદી બનાવો અને તમે પહેલાં કઈ વાનગી ખાશો. તો ગાંધીધામથી વાપી જવાનું છે, બે દિવસની મુસાફરી છે, તો આપણે બે દિવસની મુસાફરીમાં એવો ખોરાક લઈ જઈ શકીએ છીએ કે જે બગડી ના જાય. અને જો પહેલા દિવસ આપણે એવો ખોરાક પસંદ કરીશું ખાવામાં કે જે જલ્દી બગડી જતો હોય, જેમ કે તમે લોકો ટૂરમાં ને પ્રવાસમાં જતા હશો તો શું લઈ જાઓ છો? કોરો નાસ્તો લઈ જાઓ છો, મમરા લઈ જાઓ છો, પૌવા લઈ જાઓ છો, બરાબર? આવો કોરો નાસ્તો કે ચિપ્સ છે, આવી બધી અથાણું છે અને થેપલા છે, આવી વસ્તુઓ તમે લઈ જાઓ છો તો એ શું કરો છો? એ પહેલાં પૂરા કરતો છો. મમરા છે ને એ બધી વસ્તુઓ તમે શું કરો છો? પછી એને વાપરો છો, બરાબર? આવી યાદી પણ તમે તમારા ઘરે બનાવી શકો છો. તો આ પાઠની અંદર આપણે શું શીખ્યા કે કાચની બરણીઓ અને બોટલો અથાણા ભરતા પહેલાં સૂર્યપ્રકાશમાં સારી રીતે સૂકવવી જોઈએ. આવું કેમ કરવામાં આવે છે? શું તમને યાદ છે કે પ્રયોગમાં બ્રેડ પર શું થયું હતું? તો એ તમે તો સૂર્યપ્રકાશમાં એટલા માટે કે એ જે કાચની બરણીઓ છે આપણે લાંબા સમય સુધી એનામાં અથાણું ભરીને આપણે એને સૂકવવામાં આવે છે, એ તાપમાં જલ્દી સુકાઈ જાય છે. એનામાં કોઈ હવા કે ભેજ હોય તો એ તાપના લીધે શું થઈ જાય છે? સુકાઈ જાય છે. અને જ્યારે આપણે એનામાં અથાણું ભરીએ છીએ ત્યારે એનામાં કોઈ પણ જાતની હવા કે ભેજ રહેતો નથી. એટલા માટે આગળ છે કે બારેમાસ કેરી ખાવા આપણે જુદી જુદી વાનગીઓ બનાવીએ છીએ, જેવી કે અથાણું, કેરીના પાપડ, ચટણી, ચીકી. બીજી વસ્તુની યાદી બનાવો જેમાંથી બનાવેલી વાનગીઓની મજા આપણે આખો વરસ માણી શકીએ છીએ. તો એવી ઘણી બધી વસ્તુઓ છે વિદ્યાર્થી મિત્રો કે જે તમે કેરી સિવાય બી તમે ઘણા લોકો પોતાના ઘરે સ્ટોર કરતા હોય છે. હવે તો બધી એવા ફ્રીજ પણ આવી ગયા છે કે તમને જ્યારે પણ કેરીનો રસ ખાવાની ઈચ્છા થતી હોય તો શું કરે છે કે ડીપનું ફ્રીઝરની અંદર કેરીના ટુકડા મૂકી રાખે છે અને પછી લાંબો સમય સુધી એને સાચવીને રાખે છે, બરાબર? તો આ પાઠ આપણો અહીંયા પૂર્ણ થાય છે અને આપણી આજની વિડીયો પણ અહીંયા પૂર્ણ થાય છે. નમસ્કાર.